નમસ્તે બાળ મિત્રો, આજે આપણે હિન્દી ધોરણ 4 માં પાઠ 3 હિન્દી 120 એનો અભ્યાસ કરવાનો છે. એમાં અભ્યાસ 1 માં જોઈએ, શિક્ષક ની સહાયતા સે ગીત ગાન કીજીએ. તમારા શિક્ષક ની મદદ થી આ જે કાવ્ય આપેલું છે અથવા તો જે ગીત આપેલું છે તે ગાવાનું છે. ગિનતી કે ગીત કા ગાન, બચ્ચો કા સામૂહિક ગાન, બધા એક સાથે મળીને ગાવાનું છે. 1 2 3 4 આવો ચલે ગિરનાર, 5 6 7 8 સાગર તટ પર સોમનાથ, 9 10 11 12 કચ્છ ચલે તો આશાપુરા, 13 14 15 16 બહુચર માતા મુર્ગા બોલા, 17 18 19 20 મામા જી કી ફોટો ખીચ. આ રીતે તમારે ગીત ગાવાનું છે. હવે આગળ અભ્યાસ 2 માં અંકો કા અનુલેખન કીજીએ. અહીંયા તમને 1 થી 9 અંક આપેલા છે, તેને તમને બાજુમાં જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં જોઈ અને સારા અક્ષરે લખવાના છે. પહેલી લાઈન છે તે કઈ છે, તો કે ગુજરાતી અંક આપેલા છે, 1 થી 9 ગુજરાતી અંક આપેલા છે, અને બાજુમાં તમને 1 થી 9 હિન્દી અંક આપેલા છે. તે બંને અહીંયા બાજુમાં સારા અક્ષરે લખવાના છે અને સાથે બોલતું જવાનું છે. એક પહેલી લાઈનમાં ગુજરાતી અંક અને સાથે બાજુમાં હિન્દી અંક, અને અહીંયા હિન્દીમાં એક બગડે બે, તો અહીંયા આપણે હિન્દીમાં દો, તેના પછી તીન, ચાર, પાંચ, છે, સાત, આઠ, નવ. હવે આવી જ રીતે પાછું બાજુમાં તમારે લખવાનું છે. પહેલી લાઈનમાં ગુજરાતી અંક અને બાજુમાં બીજી લાઈનમાં હિન્દી અંક. એક દો સાથે ગીતી બોલતા જવાનું. 3 3 4 5 6 7 8 9 તેના પછી અભ્યાસ 3 માં ગિનતી ક્રમ સે બોલતે જઈએ, ક્રમાનુસાર જોડતે જઈએ, ઓર દેખીએ કિસકા ચિત્ર બનતા હે, ચિત્ર મે મનપસંદ રંગ ભરીએ. હવે આમાં તમને અંક આપેલા છે. હવે તમને અહીંયા અંક આપેલા છે, તેને તમારે ક્રમ અનુસાર જોડતા જવાના છે અને જોવાનું છે કે કેવું ચિત્ર બનશે. જે ચિત્ર બને એમાં તમારે તમારો મનગમતો રંગ પૂરવાનો છે. તમે ચિત્ર મારી સાથે જ બનાવતા જજો અને સાથે ગિનતી પણ બોલતા જજો. 1 2 3 4 5
નીચે આઠ નવ દસ ગ્યારહ બારહ તેરહ ચૌદહ પંદરહ સોલહ સત્રહ અઠારહ ઉન્નીસ વીસ ચિત્ર બનશે. આ ચિત્ર જોઈ અને તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ચિત્ર કેનું છે, તો કે ઉંદરનું છે. અને આ ચિત્રમાં તમારે તમારો મનગમતો રંગ પૂરવાનો છે. ત્યાર પછી આગળ અભ્યાસ ચાર માં પઢીએ સમજીએ ઓર બોલીએ. અહીંયા તમને 1 થી 20 સુધીની શબ્દ સંખ્યા આપેલી છે હિન્દીમાં, તે તમારે વાંચવાની છે અને બોલવાની છે. એક, મારી સાથે તમે પણ બોલતા જજો અને સાથે એક બાજુમાં ટુ લાઈન બુક રાખજો. ટુ લાઈન બુકમાં 1 થી 20 સુધીની ગિનતી અત્યારે લખવાની છે. હવે એમાં પહેલું એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ ગ્યારહ બારહ તેરહ ચૌદહ પંદરહ સોલહ સત્રહ અઠારહ ઉન્નીસ વીસ. ત્યાર પછી આગળ અભ્યાસ પાંચમાં ગિનતી કા અંક ઓર શબ્દો મે અનુલેખન કીજીએ. તમને આમાં 1 થી 20 સુધીની ગિનતી આપેલી છે, શબ્દ પણ આપેલા છે અને અંક પણ આપેલા છે, તે તમારે જોઈ અને બાજુમાં સારા અક્ષરે લખવાની છે. આ રીતે આ તમારા સાથે ટેક્સ્ટ બુકમાં લખતા જવાનું. એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ
ग्यारह बारह तेरह चौदह पंद्रह सोलह सत्रह अठारह उन्नीस बीस આ રીતે એક થી વીસ સુધીની ગિનતી તમારે જોઈ અને બાજુમાં સારા અક્ષરે લખવાની છે. ત્યાર પછી આગળ અભ્યાસ છ માં ગિનતી ક્રમિક રૂપ સે બોલતે જઈએ ઓર રેખા કો કાટે બિના ઉને જોડતે જઈએ. આગળ જે રીતે આપણે અંક જોડેલા અને ચિત્ર બનાવ્યું એવી જ રીતે અહીંયા પણ કરવાનું છે. તમે અંક મારી સાથે જોડતા જાજો. એક અહીંયા આપેલો છે અને બે છે એ અહીંયા છે. એક દો તેના પછી આગળ તી ચાર પાંચ ક્યાં આપેલો છે? અહીંયા આપેલો છે એટલે હવે ચાર થી અહીંયા પાંચ ને લઈ જઈએ. પાંચ છે ક્યાં છે? અહીંયા. હવે પાછું અંદર લઈ જવાનું એવી જ રીતે. સાત તમને અહીંયા આપેલો છે ત્યાંથી પાછું બાર. સાત આઠ અહીંયા આપેલું છે. લાઈન થી પાછું આઠ પાસે આઠ તેના પછી અહીંયા આગળ નવ. દસ ક્યાં આપેલા છે? અહીંયા ઉપર આપેલા છે એટલે નવ થી અહીંયા બાર કાઢી અને દસ સુધી લઈ જવાનું છે.
પાછું આ રીતે અગિયાર બાર તમને અહીંયા આપેલા છે. બાર અંક પછી તેર અંક ઉપર આપેલા છે. તેર અંક પછી ચૌદ અંક અહીંયા આપેલા છે. તેના પછી પંદર અંક. ત્યાર પછી સત્ર તમને અહીંયા આપેલા છે. સત્ર અઠાર ઉન્નીસ અને પાછું અહીંથી અંદર લઈ જવાનું વીસ. ત્યાર પછી આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન એક, ગિનતી કે સહી શબ્દ અંકો કે સામે લખીએ. એક સાઈડ તમને અંક આપેલા છે, હિન્દી અંક આપેલા છે, અને તેની સામેની બાજુ તમને હિન્દી શબ્દ આપેલા છે. હવે હિન્દી અંક ની સામે તમારે અહીંથી હિન્દી શબ્દ સાચો શબ્દ ગોતી અને લખવાનો છે. પહેલો અંક કયો છે? દો. તો આમાંથી ગોતવાનો દો ક્યાં છે? અહીંયા. તો અહીંયા લખો દો. તેના પછી તીન. તીન અહીંયા નીચે, તેની સામે લખો તીન. તેના પછી પાંચ આપેલા છે, તો પાંચ અહીંયા આપેલા છે. છે નો. સત્ર અહીંયા સૌથી ઉપર આપેલા છે. અઠાર અને છેલ્લે ઉન્નીસ. તેના પછી આગળ પ્રશ્ન બે માં રિક્ત સ્થાનો મેં ક્રમ સે સંખ્યા અંક ભરીએ. અહીંયા તમને એક થી વીસ સુધીના તમારે અંક લખવાના છે.
એમાંથી અમુક અંક તમને આપેલા છે, જે અંક ખૂટે છે તે તમારે લખવાના છે. અહીંયા એક આપેલો છે અને અહીંયા ટી આપેલો છે, તો બંનેની વચ્ચે શું આવશે? દો. એક દો તીન ચાર પાંચ આપેલા છે તો અહીંયા આવશે છ, સાત આપેલા છે આઠ, નવ દસ તો હવે અહીંયા આવશે અગિયાર, બાર આપેલો છે એટલે અહીંયા આવશે તેર, ચૌદ પંદર સોળ સત્તર અઠાર આપેલો છે એટલે અહીંયા આવશે ઉન્નીસ અને છેલ્લે વીસ. આ રીતે ખૂટતા અંક છે તે પૂર્ણ કરવા. હવે એના પછી આગળ જોઈએ. પ્રશ્ન ત્રણ માં રિક્ત સ્થાનો ને શબ્દોને ગિનતી ક્રમ છે લખીએ. ઉપર આપણે જે શું કરેલું, તો કે જે અંક ખૂટતા હતા એ આપણે લખ્યા. હવે આમાં જે અંક ખૂટતા હતા એ લખ્યા, હવે આમાં જે શબ્દ ઘટે છે એ આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. એક આપેલો છે તો હવે અહીંયા લખશું દો. એક દો તીન ચાર આપેલું છે તો હવે અહીંયા લખશું પાંચ, સાત આઠ આપેલ છે એટલે નવ, દસ અગિયાર આપેલ છે એટલે અહીંયા આવશે બાર, તેર ચૌદ પંદર આપેલું છે એટલે સોળ સત્તર આપેલ છે એટલે અઠાર ઉન્નીસ છેલ્લે વીસ. આ રીતે શબ્દ લખવાનો છે. અહીંયા પાઠ ત્રણ ગિનતી છે તે પૂર્ણ થશે.